હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. કેમ છે બધાને? મજાને? આજે આપણે ધોરણ 4 માં સેમેસ્ટર 2 નું યુનિટ ફર્સ્ટ એટલે કે 4 નંબર નું યુનિટ જોઈશું, બરાબર છે? તમારે 1 થી 6 યુનિટ છે આખા વર્ષમાં. આજે આપણે સેમેસ્ટર 2 નું યુનિટ 4 શરૂ કરીશું, જેનું નામ છે અવર હેલ્પર્સ. અવર હેલ્પર્સ એટલે આપણી આજુબાજુ જે કામ કરતા વ્યક્તિઓ છે એને અવર હેલ્પર્સ કહેવામાં આવે છે. સ્વીપર હોય, ડોક્ટર હોય, પોલીસમેન હોય, એ બધા શું થાય? આપણા હેલ્પર્સ કહેવાય, બરાબર છે? જે મદદનીશ છે, ટીચર છે, પોલીસમેન છે, પોસ્ટ ઓફિસ ઉપર જે કામ કરતા હોય એ વર્કર્સ છે, એ બધા આપણા હેલ્પર્સ છે, બરાબર? આપણે આજે એનો લેસન શરૂ કરીશું. તો હવે પછીની આપણે પહેલી એક્ટિવિટી જોઈશું. તો બધાનું ધ્યાન અહીં, બરાબર છે? પહેલી એક્ટિવિટી છે આપણી યુનિટ 4 અવર હેલ્પર્સ. એ છે એક પોયમ. હું પહેલા સિંગ કરીશ અને પછી એને એક્સપ્લેન કરીશ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથ, સ્ટિચ 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 માય મશીન ગોઝ. આઈ એમ અ કોબલર મેન્ડિંગ શૂઝ, રેટ ટેટ ટેટ ઇઝ જસ્ટ લાઈક ન્યૂ. આઈ એમ અ ટીચર ટીચિંગ માય ક્લાસ, લિસન સિંગ એન્ડ ડુ, લેટ અસ લર્ન. I am a potter, baking pots, mold bake color, ready for your use. I am a traffic police, I stand just so, letting traffic to move, helping people to go. બરાબર છે? આપણી પોયમ હતી. શું શરૂઆત પોયમ ની આપણી, બરાબર? કે આમાં તમને બધા હેલ્પર્સ વિશે માહિતી આપેલી છે. તમે અહીં જોઈ શકો છો, જો લેડી છે એ શું કરે છે તો કે મશીનમાં છે એ એના કપડાં સીવી રહી છે. પછી અહીંયા કોબલર છે એ શૂઝ મેન્ડ કરે છે. શૂઝ મેન્ડ કરવા એટલે કે શૂઝ બનાવે છે, બરાબર? કે ચપ્પલ છે કે પછી બૂટ હોય એ બધાને એ સમા કરી દે છે, એટલે કે રિપેર કરી દે છે. પછી અહીંયા શિક્ષકનું પિક્ચર આપેલું છે જે છે આપણને ભણાવે છે. પછી અહીં પોલીસમેન છે જે ટ્રાફિક અથવા જે રૂલ્સ છે એને ફોલો કરાવે છે. જો આઈ એમ અ ટેલર, હું ટેલર છું, આઈ સાથે હંમેશા એમ આવે, બરાબર? ટુ બી નું રૂપ, હું ટેલર છું. મેકિંગ ક્લોથ, કપડાં બનાવવું છું એટલે કે કપડાં સીવું છું. સ્ટીચ 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 એટલે પોયમ છે એટલે એને રિધમ માટે આખું ત્રણ વાર સ્ટીચ લખેલું છે. સીવો સીવો અને સીવું. માય મશીન ગોઝ, મારું મશીન છે એ સીવા માટેનું કામ કરે છે. પછી કોનો વારો આવ્યો? તો કે કોબલરનો. તમે અહીં પિક્ચરમાં જોઈ શકો છો, બરાબર? અહીં આપણને કોબલરનું પિક્ચર આપેલું છે. આઈ એમ અ કોબલર, હું કોબલર છું એટલે કે મોચી. મેન્ડિંગ શૂઝ, શૂઝ બનાવું, શૂઝ રિપેર કરું છું. રેડ ટેટ ટેટ ઇઝ જસ્ટ લાઈક અ ન્યૂ. રેડ ટેટ કરું એટલે કે એને સાંધાને એ બધું મારી અને શું કરે છે, નવા બનાવી દે છે. સિલાઈ જ્યાંથી નીકળી ગયો એવું સિલાઈ કાઢી કરી અને એને પછી આખા નવા જેવા બનાવી દે છે. આઈ એમ અ ટીચર ટીચિંગ માય ક્લાસ, હું ટીચર છું અને હું મારા ક્લાસને ભણાવું છું. માય ક્લાસ એટલે મારો ક્લાસ, ટીચિંગ કરવું એટલે શીખવવું, ભણાવું. લિસન સિંગ, લિસન એટલે સાંભળવું, સિંગ એટલે ગાવ, અને ડુ અને કરો એટલે કે પરફોર્મ કરો. લેટ અસ લર્ન, ચાલો આપણે ભણીએ, શીખીએ. આઈ એમ અ પોટર, હું પોટર છું એટલે કે ઘડો બનાવનાર, બરાબર છે? બેકિંગ પોટ્સ અને ઘડાઓ બનાવું છું. બેક કરવું એટલે પકાવવું, બરાબર? ઘડો છે ને આપણે પહેલાં પકાવવો પડે, માટી છે ને એ લોકો એનું જે ઓલું કુંજા જેવું હોય એમાં પકાવે છે બધી, બરાબર? મોટું બધું વ્હીલ જેવું હોય એ ફરતું હોય, એ હાથેથી એને શેપ આપતા જતા હોય અને પછી એને પકાવવા માટે થોડાક દિવસ એમને રાખી દેતા હોય છે. મોલ્ડ કરવું એટલે કે એનો એને એક શેપ આકાર આપવો, બરાબર? મોલ્ડ કરવું. બેક કરવું એટલે પકવવું. કલર અને એટલે કે એને કલર કરવો, રેડી કરવું અને તૈયાર કરે છે તમારા વપરાશ માટે. આઈ એમ અ ટ્રાફિક પોલીસ, હું ટ્રાફિક પોલીસ છું. તમે જોતા જશો ચાર ચોક હોય અહીંયા બધી જગ્યાએ ટ્રાફિક પોલીસ ઉભેલા હોય છે. આઈ સ્ટેન્ડ જસ્ટ શો, લેટિંગ ટ્રાફિક ટુ મૂવ, હું છે એ ટ્રાફિકને મૂવ કરાવું છું એટલે કે ત્યાંથી દૂર કરું છું, ટ્રાફિક છે એ ઓછો કરું છું. હેલ્પિંગ પીપલ ટુ ગો, અને મદદ કરું છું પીપલને ઇઝીલી ત્યાંથી રોડ ક્રોસ કરવામાં, અને ટ્રાફિકને ઓછો કરે છે, બરાબર? પોલીસનું કામ એ હોય છે. તો આ બધા આપણા હેલ્પર્સ છે એટલે કે મદદનીશ છે, રોજ બરોજ આપણે આપણી દુનિયામાં મદદ કરતા હોય છે. એવી જ રીતે અહીં બીજી એક્ટિવિટી આપેલી છે, એમાં બીજા હેલ્પર્સ વિશે માહિતી આપણે આપેલી છે. ચિત્ર જુઓ, વાક્ય સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો. એટલે તમારે બધાએ આ ચિત્ર જોતું જવાનું છે અને સાથે સાથે હું તમને એની સમજૂતી આપતી જઈશ. હુ ઇઝ શી, તેણી કોણ છે? જો હું વડે પ્રશ્ન પૂછવામાં આવે એટલે કરતા મળે જવામાં, બરાબર? હુ એટલે કોણ, તેણી કોણ છે, બરાબર? શી એટલે તેણી, હી હોય તો તે કોણ છે. બોય માટે સર્વનામ હી આવે, પણ અહીં આપણે ગર્લ આપેલું, લેડી છે, ગર્લ છે.
એટલા માટે એનું સર્વનામ શું થયું છે? સી. સી ઇઝ મિસ સીમા શાહ. તેની મિસ શ્રીમતી સીમા શાહ છે. વોટ ઇઝ મિસ સીમા શાહ? જો વોટ વડે એટલે શું, તેનો પ્રોફેશન જાણવું હોય ને તો પણ વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે એ પૂછે છે કે વોટ ઇઝ મિસ સીમા શાહ પ્રોફેશન, એટલે કે વ્યવસાય, એનો વ્યવસાય શું કામ કરે છે એ તે આપણે જાણવું હોય તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. વોટ ઇઝ મિસ સીમા શાહ? મિસ સીમા શાહ શું છે, એટલે કે તેનો પ્રોફેશન શું છે? તો કે મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર. મિસ સીમા શાહ છે એ શું છે? ડોક્ટર છે. સી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તેણી ક્યાં છે? તો કે હોસ્પિટલમાં છે. ઇન એટલે માં અથવા અંદર, બરાબર છે? તેણી હોસ્પિટલમાં છે. આપણે અહીં પિક્ચરમાં જોઈ શકીએ છીએ. આ છે મિસ સીમા શાહ છે અને તે હોસ્પિટલમાં છે. તે શું કરી રહી છે? તો કે જે એના પેશન્ટ છે એને ટ્રીટ કરી રહી છે, એટલે કે એને તપાસી રહી છે, એને દવાઓ આપી રહી છે કે એને શું પ્રોબ્લેમ છે, પછી એની પ્રોબ્લેમનું સમસ્યાની નિદાન કરે અને એની દવા આપે કે જે એની સમસ્યાને લગતું હોય તેને, બરાબર છે? હવે આપણે જોઈએ છીએ અહીંયા પિક્ચરમાં આપણને પોસ્ટમેન દેખાય છે, બરાબર? જો ખાખી કપડાં પહેરેલા છે, એની પાસે બેગ છે અને હાથમાં શું છે? લેટર છે. અને એ એક બોયને લેટર આપે છે. હુ ઇઝ ઈ? જેમ મેં તમને ઉપર કીધું કે ગર્લ હોય તો અહીંયા શું આવે? તેમ શી, બરાબર? એવી જ રીતે અહીં બોય છે એટલા માટે એનું સર્વનામ શું થાય છે? હી. હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર અજય પરમાર. તે મિસ્ટર અજય પરમાર છે. બોય માટે એમ આર લાગે, ગર્લ માટે એમએસ, બરાબર? વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર? મિસ્ટર અજય પરમાર છે એ શું છે? તો એનો વ્યવસાય શું છે? તો મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. તે શું છે? પોસ્ટમેન. આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ આ છે મિસ્ટર અજય પરમાર. તેનો વ્યવસાય શું છે? તો કે પોસ્ટમેન છે પોતે, બરાબર છે? હી ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ. તો એનું કામ શું હોય? તો કે ઈ શું કરે? તો ડિલિવર્સ કરે. શું ડિલિવર્સ કરે? તો કે લેટર અને પાર્સલ, બરાબર? એક જગ્યાએથી બીજા સ્થાને મોકલવું, એટલે લેટર જે પત્ર આવેલા હોય એ ઘરે ઘરે પહોંચાડે છે અને જે પાર્સલ્સ આવેલા હોય એ પણ પહોંચાડે છે. આપણી ઘરે પણ ઘણીવાર પોસ્ટમેન આવતા હોય, બરાબર? બેંકના લેટર દેવા, પછી બીજા કોઈક આપણે પાર્સલ મંગાવેલા હોય તો એ, કોઈ પાર્સલ આપણને મોકલેલા હોય તો એ પાર્સલ દેવા પણ આપણા ઘરે પોસ્ટમેન આવે છે, બરાબર? એ એક હેલ્પર થયા, બરાબર? એ હેલ્પર્સમાં આવે. હવે જોઈએ આના પછી આપણને કયા હેલ્પર્સ આપેલા છે. જો અહીં તમને ચિત્ર દેખાય છે, બરાબર? એમાં શું છે કે એક પોલીસમેન છે એ એક ચોરની પાછળ ભાગે છે, એટલે કે એને પકડવા માટે ભાગે છે. એના હાથમાં શું છે? હથકડી આપણને દેખાય છે અને દંડો દેખાય છે કે એને મારીને એને પકડી શકે, બરાબર છે? હુ ઇઝ ઈટ? એના ઉપરથી આપણને ખબર પડે કે તેનો વ્યવસાય શું છે. તો કે એ પોલીસમેન છે. હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. જો હું વડે પ્રશ્ન પૂછો એટલે આપણને કરતા મળશે, બરાબર? તે કોણ છે? તો કે હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. તે મિસ્ટર અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ? મિસ્ટર અમિત યાદવ શું છે, એટલે કે એનો વ્યવસાય શું છે, પોતે શું કરે છે? મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. તે પોલીસમેન છે, બરાબર? હી કેચ ઇઝ ધ ક્રિમિનલ્સ. એ ક્રિમિનલ્સને, એટલે કે જે ગુનાઓ કરે છે તેને પકડે છે. કેચ કરવું એટલે પકડવું. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ લેડી છે શું કરી રહી છે. તો કે સિલાઈ કામ કરી રહી છે, બરાબર? હુ ઇઝ શી? તેણી કોણ છે? જો ગર્લ છે એટલે લેડી છે, એટલા માટે સી સર્વનામ. સી ઇઝ મિસિસ સોહિની પટેલ. તેણી શ્રીમતી સોહિની પટેલ છે. મેરિડ હોય એટલે કે જેના મેરેજ થઈ ગયા હોય એમાં એમઆરએસ લાગે છે, બરાબર? વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ, એટલે કે મિસિસ સોહિની પટેલ છે એ શું છે? તો મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. તેણી શું છે? ટેલર છે, એટલે કે દરજી કામ કરે છે, એને શું કહેવાય? ટેલર કહેવામાં આવે છે. સી શ્યુઝ ક્લોથ્સ. તે કપડાઓ સીવે છે. આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ, અહીં બતાવે છે, બરાબર? કે તે છે એ કપડાં સીવાનું કામ કરે, એટલે ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે એ ટેલર, એટલે કે દરજી છે. સીવ કરવું એટલે સીવું, બરાબર? કોઈ કપડાને સીવે એને સ્યુઝ કર્યું કહેવાય, બરાબર છે? એ અહીંયા છે ને એસ લગાડેલો છે, સાદો વર્તમાન કાળ આપણને સૂચવે છે. જે તમારે કાર્ડ છે એ તમારે હવે પછી ભણવામાં આવશે, પાંચમા કે છઠ્ઠા ધોરણ. પણ અહીં તમને એક સમજૂતી માટે મેં કહેલ છે. પછી તમે અહીં પિક્ચરમાં જોઈ શકો છો, બરાબર, કે એક ભાઈ છે એ શું કરી રહ્યા છે? વાળ કાપી રહ્યા છે. એટલે આપણને ખબર પડે કે એ ભાઈનો વ્યવસાય શું છે? તો કે વાળંદનો છે, બરાબર? તમે પણ બધા પાર્લરમાં જતા હોય, ગર્લ્સ હોય પાર્લરમાં જાય, બોયઝ હોય
ઈ બાળવાણન પાસે દુકાનમાં જાય, સલૂનમાં જાય, બરાબર છે? હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર જેમિન પારેખ. તે કોણ છે? તો કે હી ઇઝ મિસ્ટર જેમિન પારેખ. તે મિસ્ટર જેમિન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જેમિન પારેખ? જેમિન પારેખ છે એ શું છે, એટલે કે એનો વ્યવસાય શું છે? મિસ્ટર જેમિન પારેખ ઇઝ અ બાર્બર. તે બાર્બર છે, એટલે કે વાળ કાપનાર વાળંદને શું કહેવાય? બાર્બર કહેવાય. હી કટ્સ હેર. તે હેર વાળ કાપે છે, બરાબર? વાળ કાપે છે એટલા માટે એસ અહીંયા લાગેલું છે, સાદો વર્તમાન કાળ થયો, બરાબર? એને દરરોજ ની ક્રિયા થઈ, એનો વ્યવસાય છે, એ તો રોજ કરવાના છે વાળ કાપવાનું, એટલા માટે અહીં સાદો વર્તમાન કાળ આપેલો છે. હુ ઇઝ શી? તેની કોણ છે? શી ઇઝ મિસિસ દીપા શર્મા. તેની મિસિસ દીપા શર્મા છે. એનું નામ શું છે? તો કે દીપા શર્મા. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? મિસિસ દીપા શર્મા છે એ શું છે, એટલે કે એનો વ્યવસાય શું છે? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. તેની નર્સ છે. આપણને અહીં પિક્ચરમાં દેખાય છે કે એ છે નર્સનું કામ કરી રહી છે. શી ગિવ્સ મેડિસિન ટુ સિક પીપલ. તેની છે મેડિસિન આપે છે. મેડિસિન એટલે દવાઓ, અને સિક પીપલ એટલે બીમાર લોકોને, બરાબર? તેની બીમાર લોકોને દવાઓ આપે છે. સિક એટલે શું થાય? બીમાર, બરાબર? એનું બીજો શબ્દ છે ઇલ. ઇલ એટલે પણ બીમાર થાય છે. આ બધા આપણા શું છે? હેલ્પર્સ છે. તમે પિક્ચરમાં જોયા ને બધાને. હવે અહીં બીજા હેલ્પર્સ આપેલા છે, હવે આપણે એના વિશે જોઈશું. તો અહીંયા આપણને આપેલું છે, બરાબર, કે એક ભાઈ છે, એ ખુરશી ને ટેબલ છે ને કટ કરે છે ને પછી બનાવે છે, બરાબર? તો હુ ઇઝ હી? તે કોણ છે, એટલે તેનું નામ શું છે? તો હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. તે મિસ્ટર કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? મિસ્ટર કિશોરભાઈ સુથાર છે તે શું છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. તે કાર્પેન્ટર છે. હી મેક્સ ફર્નિચર. તે ફર્નિચર બનાવે છે. કાર્પેન્ટરનું કામ શું હોય? સુથારનું કામ? તો કે ફર્નિચર બનાવવાનું, એટલે કે છે કે હી મેક્સ ફર્નિચર. તે ફર્નિચર બનાવે છે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ પિક્ચરમાં, બરાબર, કે એક ભાઈ છે, એ એના બળદો લઈને ફિલ્ડમાં ખેતરમાં જાય છે. તો આપણે પહેલા પ્રશ્ન પૂછવાનું કે હુ ઇઝ હી? તે કોણ છે? આપણને ખબર નથી એટલે આપણે પ્રશ્ન પૂછીએ કે તેનું નામ શું છે, એવું જાણવું હોય એટલે આપણે પૂછીએ કે ભાઈ હુ ઇઝ હી? તે કોણ છે? એટલે આપણને રિપ્લાય મળે છે અહીં આન્સર. હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી. તે મિસ્ટર શ્રીમાન રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? મિસ્ટર રામજીભાઈ ચૌધરીનો વ્યવસાય શું છે? મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. મિસ્ટર રામજીભાઈ ચૌધરી છે એ ફાર્મર, એટલે કે ખેડૂત છે. જો મિસ્ટર રામજીભાઈ ચૌધરી એક વચન એટલે કે એક નામ છે, એટલે અહીંયા ઇઝ આપેલું છે. એક વ્યક્તિ હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો ટુ બી નો ફોર્મ આર આવે. હી પ્લાવ ધ ફિલ્ડ. પ્લાવ કરવું એટલે ખેડવું, ખેતરને ખેડવું, બરાબર? અને ફિલ્ડ એટલે ખેતર, ફાર્મ એટલે ખેતર થાય, ફિલ્ડ એટલે ખેતર. પછી આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે ગર્લ છે એ કંઈક ચલાવી રહી છે, બરાબર? તો પહેલાં આપણે એના વિશે જાણવું પડે કે તે કોણ છે, તેનું નામ શું છે. એટલે આપણે સૌ પ્રથમ પ્રશ્ન પૂછીએ શું એને, હુ ઇઝ શી? તેણી કોણ છે? શી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન. તે છે મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન છે એ શું છે, એટલે કે એનો વ્યવસાય શું છે? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ અ પાયલોટ. મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન છે એ પાયલોટ છે, એટલે કે વિમાન ચાલક છે. જે વિમાન ચલાવે એને પાયલોટ કહેવામાં આવે છે. શી ફિલ્સ શી ફ્લાઇઝ એરોપ્લેન. તે ફ્લાય કરે છે એટલે કે ઉડાવે છે. એરોપ્લેન એટલે એરોપ્લેન તમે જોવો છો, બરાબર? એરોપ્લેન કાંઈ એમનું ઉડતું નથી, એના માટે આપણે પાયલોટ જોઈએ. એટલે તેણી છે એ શું છે? પાયલોટ છે. પાયલોટનું કામ છે એ ખૂબ જ અઘરું હોય છે, બરાબર? એને મેપ ઉપરથી આકાશમાં છે ને એરોપ્લેનને ઉડાડવાનું હોય છે, બરાબર? તો એ જેને બનવું હોય એના માટે ઘણી એને મહેનત કરવી પડે છે. હવે આપણે એના પછીની એક્ટિવિટી જોઈશું, બરાબર? આપણે જે એક્ટિવિટી જોઈ એમાં તમને કોઈ વ્યક્તિ વિશે અને તેના પ્રોફેશન વિશે આપણને જાણવા મળ્યું, બરાબર? હવે આપણને અહીં એક સ્ટોરી આપેલી છે જે એક નાનકડીયમથી સરસ મજાની વાર્તા છે, બરાબર? ફોક્સ, મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર વન ડે. મિસ્ટર ફોક્સ એટલે શું થાય? શિયાળ, બરાબર? અને ક્રેન એટલે તમારે બગલો, બરાબર? ક્રેન એટલે શું થાય? બગલો.
ફોર સપર, સપર એટલે ભોજન, ભોજન માટે એને ઇન્વાઇટ કરે છે. વન ડે એટલે એક દિવસ માટે. સારસ કહીએ ને, સારસ નામનું પ્રાણી આવે, એને ક્રેઇન કહેવાય. શું કહેવાય? પક્ષી. હા, સોરી, પ્રાણી શું, સારસ નામનું જે પક્ષી છે એને ક્રેઇન કહેવાય. અહીં તમને પિક્ચરમાં દેખાય છે કે અહીંયા ફોક્સ આપેલું છે ને અહીં ક્રેન આપેલું છે, બરાબર. હવે એના બેની વચ્ચેની વાતચીત આપણને આ સ્ટોરીમાં આપેલી છે. તો હવે આપણે એ સ્ટોરી સાંભળતા જશું અને સમજતા જશું. તો તમારા બધાનું ધ્યાન આની ઉપર હોવું જોઈએ. પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. પ્લીઝ, મહેરબાની કરીને આજે આજે મારા ઘરે આવજે. ટુડે એટલે આજે, અને ફોર એટલે માટે, સપર એટલે ભોજન, ભોજન માટે. સપરનું વિરોધી સિમિલર વર્ડ થાય ડિનર, એટલે કે રાતનું ભોજન. તમે ડિનરે કહી શકો અને સપરે કહી શકો. લઈ શો છપર એટલે ભોજન. કમ એટલે આવું. ટુ માય હાઉસ એટલે મારા ઘરે આવજે. એટલે પેલો જે ક્રેન છે ને એને રિપ્લાય આપે છે, એટલે કે જવાબ આપે છે. શું જવાબ આપે છે? તો કે ઓ શ્યોર, અરે ચોક્કસ, થેન્ક યુ, તારો આભાર, મને જમવા માટે બોલાવવા માટે. કેવી મજા આવે કા, કોક આપણને જમવા માટે બોલાવે એટલે આપણે તો ખુશ ખુશ થઈ જાય. હવે આપણે એના પછીનો સીન જોઈએ કે એને જમવા માટે બોલાવ્યું, હવે શું થાય છે. મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. મિસ ક્રેન છે એ શું કરે છે? મિસ્ટર ફોક્સ એટલે કે જે શિયાળ છે એના ઘરે જાય છે. હવે જો એના ઘરે પહોંચે છે, બરાબર. યસ, ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ એમ હંગ્રી ટુ. એટલે એ એમ કે છે કે હા, તેની સ્મેલ છે એ ખૂબ જ ગુડ એટલે કે સારી આવે છે, અને હું હંગ્રી પણ છું એટલે કે ભૂખ્યો પણ છું. ભૂખ લઈ ગઈ હોય તો એને હંગ્રી કહેવાય, અને તરસ લઈ ગઈ હોય એને થર્સ્ટી કહેવામાં આવે છે. ટી ડબલ ઓ ટુ એટલે પણ. પ્લીઝ કમ ઇન મિસ ક્રેન, ધ સપર ઇઝ રેડી. એટલે એ ફોક્સ છે એને કહે છે કે પ્લીઝ મહેરબાની કરીને અંદર આવો. કમ ઇન એટલે અંદર આવું. મિસ ક્રેન, ધ સપર ઇઝ રેડી. ભોજન છે એ તૈયાર છે. રેડી હોવું એટલે તૈયાર હોવું. હવે આપણે જોઈએ કે પછી બે વચ્ચે શું વાતચીત થાય છે. ધ બિગિનિંગ, ધ બિગિન ટુ ઈટ, મિસ્ટર ફોક્સ કેન ઈટ ફ્રોમ ધ ડિશ, બટ મિસ ક્રેન કેન નોટ ઈટ ફ્રોમ ધ ડિશ. જ્યારે એ જમવાનું શરૂઆત કરે છે તો મિસ્ટર ફોક્સ છે એ ડિશમાંથી ખાઈ શકે એટલે કે ચાટી શકે, અને જ્યારે એ આ ક્રેન છે એ બર્ડ છે તો એ પક્ષી છે તો એ ડિશમાંથી ચાટી શકતું કે પી શકતું નથી. આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ ડિશ એટલે એમ કહે છે કે હું ડિશમાંથી ખાઈ શકીશ નહીં. આઈ કેન ઈટ એટલે કે હું ઈટ કરી શકીશ, જમી શકીશ, પણ અહીંયા કેન નોટ આપેલું છે. અહીંયા કોમા છે ને એનો મિનિંગ ઓ થાય. શું થાય? ઓ, એ શોર્ટ ફોર્મ આપેલું છે. કેન નોટનું શોર્ટ ફોર્મ કાન્ટ આપેલું છે. એનો ટી નોટ લાગે અહીંયા, સી એ એન પછી એનો ટી. કાન્ટ એટલે નથી કરી શકતો, કેન નોટ આપેલું છે. ફ્રોમ અ ડિશ એટલે કે હું ડિશમાંથી ખાઈ શકતો નથી. ઓ, ઇટ્સ ડિલિશિયસ, તે કેટલું ડિલિશિયસ એટલે કે શું મસ્ત ટેસ્ટી જમવાનું છે. આ ક્રેન છે એ તો ખાઈ શકતો નહોતો, પણ જે ફોક્સ છે એ તો એ ચટ કરી ગયો, ફટાફટ પોતાની જીભેથી એને નીકળી ગયો. તો એને શું કીધું કે આ તો ખૂબ જ સરસ ડિલિશિયસ છે. હવે પછી શું બને છે? તો કે ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર. હવે ઓને છે એ મિસ્ટર ફોક્સે છે પેલા ક્રેનને ઇન્વાઇટ કર્યું, તો બરાબર. હવે નેક્સ્ટ દિવસ આવ્યો, નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે શું કરે છે? મિસ્ટર ક્રેન છે એ ફોક્સને ઇન્વાઇટ કરે છે એના ઘરે જમવા માટે. એટલે કે છે પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, સપર ઇઝ રેડી. અને એને બોલાવે છે કે પ્લીઝ મહેરબાની કરીને મિસ્ટર ફોક્સ તમે આવો, અને આપણું સપર છે એટલે કે ભોજન છે એ તૈયાર છે. હવે જોઈએ કે મિસ્ટર ફોક્સ છે એ શું આન્સર આપે છે. યસ, ઇટ સ્મેલ્સ ગુડ, આઈ એમ હંગ્રી ટુ. એ પણ એમ જ કહે છે કે હા, તેની સ્મેલ છે એ ખૂબ જ સરસ આવે છે, અને હું હંગ્રી પણ એટલે કે ભૂખ્યો પણ છું. તમે પિક્ચરમાં જોઈ શકો છો, બરાબર. જો અહીંયા પોટ આપેલું છે, બે પોટ રાખેલા છે. ઓ, ઇટ્સ ડિલિશિયસ. હવે ક્રેન છે એ શું કરે છે? એની તો ચાંચ છે એ પોટમાં જતી રહેવાની છે, પણ પેલો શિયાળ છે એનું મોઢું છે એ પોટમાં જવાનું નથી. એ ડિશમાં ખાઈ શકે છે, અને ક્રેન છે એ પોટમાં ખાઈ શકે છે, બરાબર. એટલે એને શું કર્યું કે એને પોટ બનાવ્યો, પોટમાં જમવાનું રાખ્યું. એટલે પેલો શિયાળ છે ને, ઓ નો, આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ પોટ, હું પોટમાંથી ખાઈ શકીશ નહીં. ક્રેનની તો ચાંચ હતી એટલે એ ચાંચ વડે પોટમાંથી ખાઈ શકે, અને એ ડિશમાંથી ખાઈ શકતું નહોતું, કારણ કે એના મોઢામાં છે એ એનું જમવાનું આવે નહીં એની ચાંચ વડે, બરાબર. પણ આની પાસે જ્યારે જીભ છે તો એ ડિશમાંથી ચાટીને ખાઈ શકે છે. એટલે કે છે હા હા હા, કારણ કે જો
કેવી રીતે કે પેલા શિયાળ એને એના ઘરે ઇન્વાઇટ કર્યું હતું તો એને શું કર્યું હતું, પ્લેટમાં જમવાનું આપ્યું હતું. પોતે પ્લેટમાં ખાય છે એટલે એને પ્લેટમાં જમવાનું, પણ એને ઈ નહોતી ખબર કે જે ક્રેન છે એ ખાઈ શકતો નથી. હવે ક્રેન તે દિવસે ભૂખો રહ્યો, બીજે દિવસે એને ફોક્સને ઇન્વાઇટ કર્યું કે હવે તું મારા ઘરે જમવા આવ, તો ક્રેન છે એ કેમાં જમે, પોટમાં જમે, અને શિયાળ છે એ ડીશમાં જમતું હતું. એટલે એને શું કર્યું, પોટ રાખ્યું, એટલે આજે શિયાળ પણ જમી શક્યું નહીં. બરાબર છે? એટલે એના ઉપર હસે છે. એટલે આપણે આ વાર્તા ઉપરથી મોરલ શું આપણને ખબર પડે કે શિયાળ છે એની લુચ્ચાઈ માટે જાણીતું છે. બરાબર? આપણને બધાને ખબર છે કે એ લુચ્ચું પ્રાણી છે, એને એવી એની લુચ્ચાઈ વાપરેલી હતી. અને જ્યારે કેન છે એને એના સામે એનો બદલો લીધો, એટલે એને ખબર પડી કે ભાઈ આપણે કોઈની સાથે એવું કરવું જોઈએ નહીં, આપણે બધા એની સાથે સારી રીતે રહેવાનું. બરાબર? તો આપણું અહીં આ યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે નવા યુનિટમાં નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.